राजकोट जिला कलेक्टर प्रेस कॉन्फ्रेंस करी रहा छे, सीधा जईशु त्यां। यदि कुर्दी अदरवाइज वायरल फीवर नो कई शंका हो एनु पहले टेस्टिंग करी ले। वायरल नो सीजन पण छे एटले कदाच कन्फ्यूजन पण हशे। वायरल केसेस होय तो पण घरे राखवानो अने बीजा बधारे आपने लागतो हशे लक्षणो होय तेने टेस्ट करी लेवानो अने कोऑपरेट करे छे स्कूल्स अने आरटीओ ने कीधेलू छे कि गाड़ियों में जे स्टूडेंट्स ने भरीने जाय छे एने पण थोड़ू चेकिंग करीने एनो अटकाववा माटे कीधेलू छे। सर आजे पण कोई पण સારું છે કે મીડિયાના મિત્રો મને ધ્યાન દોર્યું છે, આજે આરટીઓ શ્રી અને એસીપી ટ્રાફિક અને બીઆરટીએસ ના ટીમ સાથે પણ ચર્ચા કરી લેશું આ મીટિંગ પછી। થેન્ક યુ ફોર ધ રિપોર્ટ। ને આપણે ફરીથી ડીઓ સાથે ઇનપુટ લેવાના છે, મેક્સિમમ ઓનલાઈન કરવા માટે વિનંતી કરેલી છે, પણ બંને ઓપ્શન અત્યારે અવેલેબલ છે, પણ સ્કૂલ્સ કોઓપરેટ કોઈ કોવિડ કેસીસ આવે તો આપણે સામેથી જાણ કરવા માટે કીધું। થેન્ક યુ, થેન્ક યુ। તેમણે સ્પષ્ટ કહ્યું કે આરટીઓ પણ આ મુદ્દે તપાસ કરશે કે એક જ વાનની અંદર વધારે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે, આ સાથે જ બસો જે જતી હોય છે તેમાં પણ વધારે પેસેન્જરને બેસાડીને લઈ જવામાં આવે છે, જેને કારણે કોરોના સંક્રમણ વધવાની જે ડર છે તે વધી જતો હોય છે। તો ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના કેસ રાજકોટની અંદર નોંધાયો છે, ગઈકાલે 23 વર્ષીય યુવક ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો રાજકોટની અંદર અને આફ્રિકાથી તે યુવક આવ્યો હતો, જે બાદ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। રાજકોટની અંદર કોરોના કેસ ન વધે અને સાથે જ જે કોરોના કેસ છે અને ઓમિક્રોનના બંનેના કેસ ન વધે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ઓમિક્રોનના પ્રથમ કેસને લઈને તેમણે વાતચીત કરી હતી કે તકેદારી રાખવામાં આવી રહી છે, તેમના સંપર્કમાં જેટલા પણ લોકો આવ્યા છે તેમના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત વધારે થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પણ પગલાં ભરાઈ રહ્યા છે।